ને પણ મોટું નુકસાન થયું છે ત્યારે લોનથી લીધેલા માટે 3 ઈએમઆઈની માફી આપવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી. સીએમને પત્ર લખી લોનના 3 હપ્તા માફ કરવા માટે રજૂઆત કરાઈ. વરસાદથી ખેતીમાં નુકસાનની મુદ્દે સીએમને રજૂઆત કરાઈ. બહુચરાજીના એમએલએ સીએમને પત્ર લખ્યો. સુખાજી ઠાકોરનો સીએમ અને કૃષિમંત્રીને પત્ર. નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માટે માંગ કરાઈ. બહુચરાજી મહેસાણા જોટાણામાં ખેડૂતોને નુકસાન. કપાસ એરંડા જુવારના પાકને નુકસાન. મેઘતાંડવથી થયેલ નુકસાનીની સહાય કરવા માટે માંગ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ પરવાડની માંગ. વરસાદી પાણી ભરાતા મોટું નુકસાન થયું છે. શહેરમાં વેપારીઓ સહિત ખેડૂતોને મોટું નુકસાન થયું. નુકસાનનું સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ. સરકારે સત્વરે સર્વે કરી યોગ્ય સહાય કરવી જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ. સરકાર પાસે અને સરકારી તંત્ર પાસે મારી માંગણી છે કે એનો યોગ્ય સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાકનું જે કંઈ નુકસાન થયું છે એના માટે યોગ્ય વળતર આપવામાં આવે. કલેક્ટર શ્રી સાથે પણ મારી ટેલિફોનિક વાત થઈ હતી અને એમને પણ વિરમગામ મત વિસ્તારમાં જ્યાં જ્યાં નળકાંઠાથી લઈને દરેક જગ્યાએ જે કંઈ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનાથી માહિતગાર કર્યા છે અને કલેક્ટરશ્રીએ પણ કહ્યું છે કે અમે સર્વની કામગીરી હાથ ધરીને અને યોગ્ય વળતર આપવાની પૂરી કોશિશ કરીશું એવી હૈયાધારણા પણ આપી છે. મહીસાગરમાં પશુ મોતની તાત્કાલિક સહાય ચૂકવાઈ છે. વીજળી પડતા 35 પશુઓના મોત થયા હતા. પશુ મોતની 8.4 લાખની સહાય ચૂકવાઈ છે. તંત્રએ અરજદારોને તાત્કાલિક સહાય ચૂકવી છે. વીજળી પડતા 35 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા, પરંતુ પશુ મોતની 8.4 લાખની સહાય સરકાર દ્વારા તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે. વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવાર માટે 15,000 રાશન કીટ તૈયાર કરવામાં આવી છે. અમદાવાદમાં મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભા પરિવાર દ્વારા કીટ તૈયાર કરવામાં આવી, જેમાં લોટ, ચોખા, તેલ, મીઠું સહિત 14 ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 12,000થી પણ વધુ કીટ વડોદરા ખાતે મોકલી દેવામાં આવી છે, જ્યારે હજુ પણ કીટ તૈયાર કરવામાં આવી રહી છે. પંદર દિવસ ચાલે એ પ્રમાણેની રાશનની કીટ, ઘઉંનો લોટ, ચોખા, દાળ, તુવેરની દાળ, ચા, ખાંડ, ગોળ, મીઠું, મરચું, હળદર, આવી 15 દિવસ જે જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુઓ છે એવી 15 દિવસ ચાલે એવી રાશનની કીટો, 15,000 જેટલી કીટો અમે અહીંયા તૈયાર કરી છે. અત્યાર સુધી અમે 11,000 કીટો અહીંયાથી વડોદરા માટે રવાના કરી ચૂક્યા છે. ભાવનગરમાં તંત્રની બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે. ખાડા પુરવાની કામગીરીમાં બેદરકારી. કોલ્ડ મિક્સ નામના મટીરિયલ્સથી ખાડામાં પુરાણ કર્યું. ચાલુ વરસાદમાં ખાડા પુરવાની કામગીરી, વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો છે. ખાડા પુરવાની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી છે. ચાલુ વરસાદમાં ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી, વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો છે. તંત્રની બેદરકારીનો આ વિડીયો વાયરલ થયો છે. લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે આખરે આવું કેમ, ખાડા પુરવાની કામગીરી પહેલા નથી કરવામાં આવતી, પરંતુ હવે વરસાદ બાદ ચાલુ વરસાદમાં ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તે સમય દરમિયાન ડામર પીગળતો જોવા મળ્યો. ગાંધીનગરના કલોલમાં ટ્રાફિકે સર્જી મુશ્કેલી. ટ્રાફિકમાં હોસ્પિટલ લઈ જવાતા બાળકને મુશ્કેલી થઈ. બાળકને તેડી અને હોસ્પિટલ લઈ જવાયો. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા મુશ્કેલી પડી. બાળકને ખેંચ આવતા સારવાર માટે લઈ જવાતો હતો. ટ્રાફિક હોવાથી બાળકને લઈ જવામાં મુશ્કેલી પડી હતી, જેથી બાળકને ઉંચકી અને લઈ જવાયો. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી, બાળકને ખેંચ આવી હતી, તેથી સારવાર માટે બાળકને હોસ્પિટલ લઈ જવાયો. કલોલની આ ઘટના કે જ્યાં ટ્રાફિકે મુશ્કેલી સર્જી. શિક્ષકોની ભરતીને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી થશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2,000 શિક્ષકોની ભરતી કરાશે. ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2,000 શિક્ષકોની ભરતી થશે. કુલ 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા અરજીઓ મંગાવાશે. ઉમેદવારોએ
12 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી અરજી ઉમેદવારે કરવાની રહેશે. gserst.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી ઉમેદવારો કરી શકશે. ભારે વરસાદનો આજથી નવો રાઉન્ડ. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. કેટલાક ભાગોમાં પડી શકે છે અતિભારે વરસાદ. આજથી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી. 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા. રાજ્યમાં હજી પણ અતિભારે વરસાદની આગાહી. 2 દિવસ ભારે પવન ફૂંકાશે. વડોદરા અને અમદાવાદમાં અતિભારે વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન. 3-10 સપ્ટેમ્બર વચ્ચેની સિસ્ટમ લાવશે ભારે વરસાદ. સપ્ટેમ્બર માસમાં 3 લો પ્રેશર ગુજરાતમાં આવશે. 6 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. 14 સપ્ટેમ્બરે બીજી અને 22 સપ્ટેમ્બરે ત્રીજી સિસ્ટમ સક્રિય થશે. દ્વારકામાં ભરાયેલા વરસાદી પાણીના કારણે શહેરમાં સર્જાઈ હતી પૂર જેવી સ્થિતિ. વહીવટીતંત્રએ પાણી ભરાયેલા વિસ્તારોમાં ગોઠવ્યા પંપ. ઠેર ઠેર પંપ દ્વારા પાણીનો કરાયો નિકાલ. છત્તીસગઢના ગારિયાબંધમાં લોકો બાઇક ઉંચકી રસ્તો પસાર કરવા મજબૂર. નાળાનો ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરીવડતા લોકો બાઇક ચાલકને બાઇક સહિત ઉંચકી રસ્તો પસાર કરાવતા નજરે પડ્યા. ધસમસતા પ્રવાહના લીધે 30 ગામોનો સંપર્ક તૂટ્યો. છેલ્લા 7 દિવસથી પ્રાચી તીર્થના માધવરાવજી જળમગ્ન. વરસાદના વિરામ બાદ પણ પ્રતિમા પર વહી રહ્યું છે 5-7 ફૂટ સુધી પાણીનો પ્રવાહ. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા તીર્થસ્થળ થયું જળમગ્ન. અરવલ્લીમાં માલપુર વાત્રક ડેમ ઓવરફ્લો. રખોડેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ. ડેમ ઓવરફ્લો થતા નદી બે કાંઠે મહાદેવનું મંદિર જળમગ્ન. અમરેલીના રાજુલાનો ધાતરવાડી ડેમ એક છલકાયો. ડેમ ઓવરફ્લો થતા ભાજપના કાર્યકરોએ નવા નીરના કર્યા વધામણા. પ્રદેશ ભાજપ કિસાન મોરચા નેતા રવુ ખુમાણ સહિત ભાજપના હોદ્દેદારો રહ્યા હાજર. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. વડોદરાના મહારાણી રાધિકા રાજ્ય ગાયકવાડે કરી વિશ્વામિત્રી નદીની પૂજા. રાજવી પરિવારના સભ્યોએ કરી નદીની પૂજા. વિશ્વામિત્રી નદીના પૂરથી લોકો મુશ્કેલીમાં મુકાતા કરાઈ વિશેષ પૂજા. પોરબંદરના બંદર ઉપર લગાવવામાં આવ્યું સિગ્નલ. 4 નંબરના સિગ્નલને દૂર કરીને હવે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. હવામાન વિભાગની સૂચના મુજબ સતર્કતાના ભાગરૂપે લગાવાયું સિગ્નલ. ગુજરાતમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં મબલક પાણીની આવક. રાજ્યમાં 206માંથી 108 ડેમ હાઈ એલર્ટ પર. સરદાર સરોવર સહિત કુલ 207 જળાશયોમાં 80% વધુનો જળસંગ્રહ થયો. ગત વર્ષની સરખામણી હાલ 4% વધુ જળસંગ્રહ. બિહારના ભાગલપુરમાં નવગાછિયાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. ઘણા વિસ્તારોમાં હજી પણ પૂરના પાણી ભરાયેલા. સેંકડો એકરમાં વાવેલા કેળાનો પાક સંપૂર્ણ નાશ. મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં રિહંદ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. આજુબાજુના વિસ્તારો અને સૌ નદીના કાંઠા વિસ્તારોના લોકોને કરાયા એલર્ટ. તેલંગાણાના નાગાલેન્ડમાં નાગાર્જુન સાગર ડેમના અદભુત દ્રશ્યો આવ્યા સામે. હાલ નાગાર્જુન સાગર ડેમની જળસપાટી 588.90 ફૂટ. સાઉદી અરેબિયામાં ભયાનક પૂરનો પ્રકોપ. ભારે વરસાદ બાદ પૂર આવતા જળબંબાકાર. રસ્તા પર નદીઓની જેમ વહેતા પાણીમાં વાહનો પણ તણાયા હોવાનો વીડિયો વાયરલ. ભારે વરસાદ બાદ સાઉદી અરબના અનેક વિસ્તારો જળમગ્ન. રસ્તા પર ધસમસતા વેગ સાથે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. મક્કા મદીના પણ હાલ પૂરના આફત સંકટનો કરી રહ્યું છે સામનો. વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબકતા મક્કા મદીનામાં સ્થિતિ વિકટ. તોફાની પવનના કારણે ગગનચુંબી ઇમારતોના કાચ તૂટી ગયા. મક્કા મદીનાથી ડરામણા વિડીયો સામે આવ્યા. વાવાઝોડાના કારણે રેસ્ટોરન્ટના કાચ તૂટી ગયા અને પવનના કારણે ક્રોકરી ચીજવસ્તુઓ પણ પડવા લાગી. ખતરનાક પવન ફૂંકાતા રસ્તા પર પસાર વાહનો પર મોટા પથ્થર જેવી ચીજવસ્તુઓ પડી. ઉપરથી ભારે ભરખમ વસ્તુઓ નીચે રસ્તા પર ખાબકતા નાસભાગ મચે. કેટલાક લોકો બૂમાબૂમ કરતા દેખાયા. કેટલાક લોકોને પહોંચી ગંભીર ઇજા.
સાઉદી અરબમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સુકાભટ્ટ. રણપ્રદેશમાં દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો. ઇમારતો વચ્ચેથી જગ્યા કરીને નદીઓની જેમ ધસમસતા વેગ સાથે વહી રહ્યા છે પાણી. જળપ્રહારે સાઉદી અરબને બાનમાં લેતા જનજીવન ઠા. સાઉદી અરબમાં વાહનો રમકડાની જેમ તણાઈ રહ્યા છે. રસ્તા પર પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. મોંઘીદાટ ગાડીઓ જ્યાં ત્યાં ભંગારની જેમ પડેલી દેખાઈ રહી છે. સ્થિતિ એવી હતી કે જે કંઈ રસ્તામાં આવ્યું તે બધું જ પ્રચંડ પ્રવાહમાં તણાયું. જાપાનમાં આવેલા ભયંકર વાવાઝોડાનો વિડીયો વાયરલ થયો. વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું શાનશાન ત્રાટક્યું. 252 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ભયજનક પવનના દ્રશ્યો સામે આવ્યા. જાપાનમાં શાનશાન વાવાઝોડાએ કહેર વરસાવ્યો. બે દિવસમાં પડ્યો 6 મહિના જેટલો વરસાદ. રાજધાની ટોક્યો સહિત ઘણા પૂર્વીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. જાપાનમાં વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું શાનશાન ત્રાટક્યું. વાવાઝોડાના કારણે 252 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદ. વાવાઝોડું એટલું ખતરનાક છે કે બે દિવસમાં જ 6 મહિનાનો વરસાદ ખાબકી ગયો. શાનશાન વાવાઝોડાએ 2 લાખથી વધુ ઘરોની વીજળી કરી ડૂલ. વાવાઝોડાની તીવ્રતા એટલી છે કે ઠેર ઠેર થઈ રહ્યા છે ભૂસ્ખલન. રસ્તા પર વહી રહી છે નદીઓ. ચારે બાજુ જોવા મળી તબાહી જ તબાહી. ટાઇકુન શાનશાને જાપાનને બાદ મારી દીધું. શહેરો બેટમાં ફેરવાઈ ગયા. ઘર પાસે પાર્ક કરેલા વાહનો પૂરના પાણીમાં ડૂબી ગયા. 48 કલાકમાં કાગોશીમાં રાજ્યમાં 1100 મિલીમીટર વરસાદ. વૃક્ષો થાંભલાઓ જમીનદોસ્ત થઈ જતા એમરજન્સી જેવી સ્થિતિ. તુર્કીના સિનોપમાં ભારે હિમવર્ષા. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે કરા પડ્યા. રસ્તા પર બરફના થર જામ્યા. ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. ઇટલીમાં પણ વાવાઝોડાના પૂરે હાહાકાર મચાવ્યો. અચાનક વાવાઝોડાની સાથે ખાબકેલા વરસાદથી ઇટલી આઘાતમાં. અનેક મકાનો અને વાહનોને ભારે નુકસાન. રસ્તા પરના ધસમસતા વહેણ કરી રહ્યા છે બધું જ તબાહ. લોકોનું રસ્તા પર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. પૂરથી જીવ બચાવવા લોકો પોતાના ઘરોમાં પુરાઈ રહ્યા. વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો. ભાવનગરમાં 1.5 માસમાં 4000થી વધુ દર્દીઓએ પાણીજન્ય રોગોને લીધે સારવાર. રાજકોટ જિલ્લામાં રોગચાળો વકર્યો. શહેરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો. કોટક શહેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા થતા આસપાસના 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. ગુજરાતમાં વધ્યો કોલેરાનો ખતરો. 4 મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 253 કેસ નોંધાયા. અમદાવાદમાં 193, રાજકોટમાં 19, સુરતમાં 13, વડોદરામાં 28 કેસ. રાજકોટના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. જળપ્રલય બાદ હવે લંપી વાયરસનો પગ પેસારો. સુરતના કામરેજમાં ગૌવંશમાં જોવા મળ્યા લક્ષણો. ગ્રામ પંચાયતે જીવદયા પ્રેમીઓનો કર્યો સંપર્ક. ગૌવંશને સારવાર માટે નજીકની પાંજરાપોળ ખાતે લઈ જવાય. ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકોમાં ચિંતા. ફાલ્ગુની નક્ષત્રમાં રાજસ્થાન બોર્ડર પર તીડનું આક્રમણ વધી શકે. રમણીક વામજાની આગાહી. તીડ જેવી દેખાતી જીવાત અંગે અરવલ્લી ખેતીવાડી અધિકારીનું નિવેદન. પ્રાથમિક દ્રષ્ટિએ તીતી ઘોડા જેવી જીવાત છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આ જીવાતની ઓળખ કરશે. વડોદરામાં આવેલા પૂરના લીધે અનેક ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં ડૂબ્યા. ટુ વ્હીલર અથવા રિક્ષાની લોન ચાલુ હોય તેના 3 EMI માફ કરવા રજૂઆત. મુખ્યમંત્રીને પત્ર લખીને કરાઈ રજૂઆત. રાજ્યમાં 4000 જૂના શિક્ષકોની ભરતી કરાશે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં થશે ભરતી. નાયબ મામલતદારની પરીક્ષાની નવી તારીખો જાહેર. મુખ્ય લેખિત પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ. 8 થી 11 સપ્ટેમ્બર સુધીની પરીક્ષાઓની તારીખો કરાઈ જાહેર. સુરતમાં 10 લાખની લાંચના કેસમાં મોટી સફળતા. 11 મહિનાથી ફરાર પીએસઆઈ આખરે ઝડપાયો. ઉત્તરાણ પોલીસ મથકનો પીએસઆઈ દિલીપ ચોસલાની ધરપકડ. રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાયા. રાજકોટ મનપાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશિષ વાઘડિયા સામે કાર્યવાહી.